नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત બાઇક રેલીનું ભરૂચમાં આગમન થતા ભવ્ય સ્વાગત કરાયું। સ્વાતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારને બાઇક સવારો તથા આગેવાનો દ્વારા પુષ્પમાળા પહેરાવી વંદન કરાયા। સેવાશ્રમ રોડ ખાતે સર્વધર્મના નાગરિકો દ્વારા બાઇક સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું। સ્ટેચ્યુ પાર્ક ખાતે બાઇક સવારોએ સરદાર ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને વંદન કર્યા। નવી પેઢીને સરદારના વિચારો અને કાર્યોથી માહિતગાર કરવા બાઇક રેલી ખૂબ જ ઉપયોગી બની રહેશે। નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે બાઇક સ્લીપ થઈ જતા બે યુવકોના મોત નિપજ્યા। સુરતના ઉત્તરાણથી બાઇક લઈ બંને યુવકો અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી પર આવતા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। નર્મદા મૈયા બ્રિજ પરથી પૂર ઝડપે હંકારાતા વાહનો, નર્મદા બ્રિજ પર અકસ્માતના વધતા જતા બનાવો। વાલુગામના પાટિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 25 કરતા વધુ એસટી બસના મુસાફરોને થયેલી ઈજા। એસટી બસ રોંગ સાઈડ પર હંકારાતી હોવાથી અકસ્માત સર્જાયો। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી આજે ભરૂચના જાડેશ્વર ખાતે સાંઈ મંદિરે આવી પહોંચી હતી, જ્યાં બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જાડેશ્વર ચોકડી ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિકરૂપ પોલીસ બાઇક રેલી આવી પહોંચી હતી, જ્યાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા આગેવાન મારુતિ સિંહ અટોદરિયા, નાયબ કલેક્ટર એન આર પ્રજાપતિ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, ગામ આગેવાનો, પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂલહારથી બાઇક સવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાઇક રેલી આગળ ધપતા ઉન્નતિ વિદ્યાભવન, મક્તમપુર કૃષિ કોલેજ, કર્મટ ગ્રુપ, કસક ફુવારા પાસે ભોલાવ બ્રિજની નીચે બાઇક સવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું। ભોલાવ એસટી ડેપો પાસે સ્વાતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારને બાઇક સવારો તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અને આગેવાન પદાધિકારીઓ દ્વારા પુષ્પમાળા પહેરાવી વંદન કરાયા હતા। ત્યાંથી બાઇક રેલી આગળ વધતા રેલવે સ્ટેશન પર આંબેડકર પ્રતિમાને બાઇક સવારોએ ફૂલહાર પહેરાવીને વંદન કર્યા હતા। ઠેર ઠેર બાઇક રેલીનું રસ્તામાં નગરજનો દ્વારા સ્વાગત કરાયું હતું। રેલવે સ્ટેશનથી આગળ વધતા બાઇક રેલી સબરી શાળા, જિલ્લા પંચાયત પાંચબત્તી થઈ સેવાશ્રમ ખાતે પહોંચી હતી। ત્યાં બાઇક સવારો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી વંદન કરી ગાંધી આશ્રમની મુલાકાત લેવાઈ હતી। સેવાશ્રમ રોડ ખાતે સર્વધર્મ નાગરિકો દ્વારા બાઇક સવારોનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। સ્ટેચ્યુ પાર્ક ખાતે બાઇક સવારોએ સરદાર ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને વંદન કર્યા હતા। બપોર બાદ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને બાઇક રેલીનું આયોજન કરાયું હતું। કચ્છના લખપતથી શરૂ થયેલ અને કેવડિયા ખાતે સમાપન થનાર આ બાઇક રેલી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશો પૂરો પાડે છે। હું તમામ પોલીસમેન ખરેખર હૃદયથી તમારો નતમસ્તક તમને વંદન કરું છું, તમનો આભાર વ્યક્ત કરું છું કે તમે ભરૂચને એક ડેસ્ટિનેશન બનાવ્યું। અમારા બધા માટે ખરેખર એક કહી શકાય કે ગૌરવની ક્ષણ છે કે આપ આટલી સરસ રેલીના સ્વરૂપની અંદર અને રેલીને એક ડિસિપ્લિન્ડ રેલીના સ્વરૂપની અંદર તમને જે જોયા એ ખરેખર મારા માટે અને અમારા સૌ માટે ભરૂચવાસીઓ માટે ગૌરવની વાત છે। આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ પીઆઈ ભોજાણીજી, સોરી સુંડાજી ભોજાણીજી, અમારા કલેક્ટર યોગેશભાઈ ચૌધરીજી અને આખી ટીમ એ આખા ભરૂચની અંદર છેલ્લા 4-5 દિવસથી આ એની તૈયારીઓના ભાગરૂપે જે આપે ભાગ લીધો છે, આપણે તૈયારી કરી છે, અભિનંદન આપું છું। અને સાથે સાથે ભરૂચની અંદર જેટલા ગ્રુપોએ જે સ્વાગત કર્યું છે એ હૃદયપૂર્વકના એમને પણ હું અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરી વાતને પૂરી કરું છું। જય જય ગરવી ગુજરાત। પ્રારંભમાં ડીવાયએસપી એમ બી ભોજાણીએ સ્વાગત પ્રવચન કરતા બાઇક સવારોનું અભિનંદન પાઠવતા કહ્યું હતું કે બાઇક રેલી દ્વારા એકતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે। જિલ્લા પોલીસ વતી અને આઝાદી કા અમૃત મહોત્સવ સાથે સાથે રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે અમારા લોકપ્રિય લાડીલા નેતા શ્રી દુષ્યંતભાઈ પટેલ, બોલ્ડ નેતા અરુણસિંહ રાણા સર, મતલબ આપ સમજો છો કે સૌરાષ્ટ્રની અમારી એક ભાષા છે,
બોલ્ડ મતલબ બધી જ રીતે ફિટ બાય હુક એન્ડ કૂક આપ સૌ ઓળખો છો આપણા પ્રતિનિધિશ્રીને, અને એકદમ સરળ સ્વભાવના શ્રી અરુણ મારુતિસિંહ અટોદરિયા અને અમિતભાઈ ચાવડા આ અમારા પદાધિકારીઓ છે, પોતાનો કિંમતી સમય આપી અને આપણા આ કાર્યક્રમમાં હાજરી આપી છે તે બદલ માત્ર ભરૂચ જિલ્લા પોલીસ નહીં પણ ગુજરાત રાજ્ય પોલીસ વતી પણ હું એમને શાબ્દિક સ્વાગત કરું છું, હાર્દિકપણે સૌનો હું સન્માન કરું છું. જય હિન્દ, જય ભારત. આ વેળાએ આયોરે લોકનૃત્ય, રાષ્ટ્રીય એકતા દિવસ અંગેની શોર્ટ ફિલ્મ નિદર્શન, તલવારબાજીના નિદર્શન, હૈદરાબાદી નિઝામની સરદાર સાથેની મુલાકાત, નાટ્યાત્મક નિરૂપણ, કરમસદનો કર્મયોગી, આરઝી હકુમત, ચારણ કન્યાની પ્રસ્તુતિ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાઇક સવારોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા, જિલ્લા કલેક્ટર યોગેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, કમાન્ડન્ટ શ્રીમતી હેતલ પટેલ, ડીવાયએસપી જે એસ નાયક, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ક્રિકેટર મુનાફ પટેલ, જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, બાઇક સવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના સમૂહગાન થયું હતું અને અંતે બાઇક સવારોને મહાનુભાવો દ્વારા ભરૂચ જિલ્લામાંથી લીલી ઝંડી બતાવી વિદાય આપવામાં આવી હતી. નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે બાઇક સ્લીપ મારી જતા સુરત ઉત્તરાયણના બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટના નજીકની દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ સૂત્રે માહિતી મુજબ સુરતના ઉત્તરાયણથી ગાયત્રીનગરમાં રહેતા 21 વર્ષીય જિજ્ઞેશ સંતોષ સોનવણે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એનકે સોલાર એનર્જી કંપનીમાં નોકરી કરે છે.
તેઓ પોતાની બાઇક પર તેના મિત્ર હર્ષ પટેલ સાથે સુરતના ઉતરાણથી નીકળી અંકલેશ્વર કંપની ખાતે નોકરી પર આવવા નીકળ્યા હતા. તેઓ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર પાસે અંસાર માર્કેટ સામે અચાનક બાઇક સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે ભટકાતા બંને રોડ ઉપર પટકાયા હતા. જિજ્ઞેશ અને હર્ષને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે તેમના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ શહેર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના સામે આવેલ દુકાન બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ નજીક આવેલા નર્મદામૈયા બ્રિજ પરથી મોટા અને ભારે વાહનો અતિ ઝડપથી પસાર થઈ રહ્યા છે. આવા વાહનો અંગે કોઈ કાર્યવાહી ન થતાં આવનાર દિવસોમાં ભારે હોનારત સર્જાય તેવી સંભાવના સર્જાય છે. ભરૂચ નજીક નર્મદામૈયા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવાનો હતો. ટ્રાફિક સમસ્યા તો થોડા ઘણા અંશે હળવી થઈ, પરંતુ નવી સમસ્યા ઉદ્ભવી છે. નર્મદામૈયા બ્રિજ પરથી પૂરપાટ ઝડપે ભારે વાહનો, એસટી બસો વગેરે પસાર થાય છે, જેના પગલે ખૂબ ટૂંકા સમયમાં નર્મદામૈયા બ્રિજ પર 25 કરતાં વધુ નાના મોટા અકસ્માત બન્યા છે, ત્યારે કેટલાક બનાવોમાં માનવીના જીવ પણ ગયા છે. નર્મદામૈયા બ્રિજ પર સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જેના ફૂટેજ તપાસવાથી પૂર ઝડપે પસાર થતા વાહનોની નોંધ થઈ શકે. એટલું જ નહીં, પરંતુ દંડાત્મક કાર્યવાહી કરી અકસ્માતના બનાવો અટકાવી પણ શકાય. પરંતુ આવી કાર્યવાહી કરવામાં ન આવતા વાહન ચાલકો તેમના વાહનો પૂર ઝડપે હંકારી રહ્યા છે, તેથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. નર્મદામૈયા બ્રિજ પર પૂર ઝડપે હંકારતા વાહનો અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ નીવડી છે. ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર વાલુ ગામના પાટિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 25 કરતાં વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. એસટી બસ અને ટ્રક વચ્ચે સવારના સમયે અકસ્માત સર્જાયો હતો, તેમ છતાં બપોરે 4 વાગ્યા સુધી ભરૂચ ગ્રામ્ય પોલીસ ખાતે ગુનો નોંધવામાં આવ્યો ન હતો. મળતી માહિતી અનુસાર કલમથી ભરૂચ આવતી અને રોંગ સાઈડ હંકારાતી એસટી બસના ડ્રાઈવરે વાલુ ગામના પાટિયા પાસે ટ્રક સાથે અકસ્માત કરતા એસટી બસમાં મુસાફર કરતા 25 કરતાં વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોની ચીસાચીસના પગલે સ્થાનિક રહીશો અને આજુબાજુના ગામના રહીશો ઘટનાસ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્તોને સહાય કરી હતી અને હાલ ઈજાગ્રસ્તોને પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. ભરૂચના ઝઘડિયાના સારસા ગામ નજીક બે બાઇકો વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયા હતા. રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના રહેવાસી નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર તેમની મોટરસાઇકલ લઈને ગતરોજ બપોરના સમયે સરસાડ ગામે જઈ રહ્યા હતા, ત્યારે રાજપાડીથી આગળ સારસા ગામેથી ઉમોધરા તરફ જવાના માર્ગ પર સામેથી આવતી એક બુલેટ મોટરસાઇકલ સાથે તેમની મોટરસાઇકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ મોટરસાઇકલના ચાલક મિહિરસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા રહેવાસી સંજાલી તાલુકો ઝઘડિયાનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મોટરસાઇકલ ચાલક નરેન્દ્રસિંહ પરમાર રહેવાસી ગામ ઝઘડિયાને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, તેમજ શરીરના અન્ય ભાગોએ ગેબી ઇજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને બનાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં સંજાલી ગામે ગમગીનીનો માહોલ છવાયો હતો. અકસ્માત અંગે નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર રહેવાસી ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓએ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતી બાઇક રેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના નબીપુર ખાતેથી પસાર થતાં બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનાર તારીખ 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરાતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે. દેશમાં વિવિધ રેલીઓના આયોજન સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાતા રેલી આજરોજ ભરૂચ તાલુકાના નબીપુર ખાતે આવી પહોંચતા નબીપુર પોલીસ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં 31 ઓક્ટોબરને ભારત સરકારે એકતા દિવસ તરીકે જાહેરાત કરતા દેશના વિવિધ ભાગોમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયકલ રેલી, સ્કૂટર રેલી, કાર રેલી નીકળી ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે ભેગા થઈ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાશે, જેના સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા પણ એક સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાન કચ્છ જિલ્લાના લખપત ખાતેથી 19 ઓક્ટોબરે કરાયું હતું. આ રેલી કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા ગ્રામ્ય થઈ ભરૂચ જિલ્લામાં આજરોજ પ્રવેશ કરતા ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં નબીપુરને હાઈવે નંબર 48 પર જનોર ચોકડી ઓવરબ્રિજ નીચે DYSP BM દેસાઈ, PI BM દોશી, નબીપુર પોલીસ સ્ટેશનના PSI GM જાડેજા, પોલીસ સ્ટાફ અને ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે રેલીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. સ્વાગતવિધિ પછી આ રેલીને ભરૂચ તરફ જવા માટે પ્રસ્થાન કરાવાયું હતું. કાર્યક્રમનું સંચાલન આગેવાન ઇદ્રીસ કાવજીએ કર્યું હતું.
कर्मभूमि तरीके अंकलेश्वर में वसता उत्तर भारतीय समाज भारतीय संस्कृति और परंपरागत अनुसार त्यौहार की उजवनी करे छे। अंकलेश्वर में वसता उत्तर भारतीय समाज द्वारा करवा चौथ की उजवनी करवामां आवी हती। अंकलेश्वर में वसता उत्तर भारतीय समाज द्वारा करवा चौथ की उजवनी कराई थी। पति लांबा आयुष्य तंदुरस्ती कठोर व्रत रूपे सौभाग्यवती स्त्री दिवस दरमियान अन्न ने त्याग करे। रात्रि चंद्रमा दर्शन साथ पति की पूजा कर हाथे पानी और भोजन लई व्रत पूर्ण करे। कर्मभूमि तरीके अंकलेश्वर में वसता उत्तर भारतीय समाज भारतीय संस्कृति ने परंपरागत अनुसार त्यौहार की उजवनी करे। जम गुजरात में वड़ सावित्री की उजवनी करम उत्तर भारत में शरद महीना चौथ न रोज कड़वा चौथ की उजवनी कराए। उत्तर भारतीय समाज की सौभाग्यवती स्त्री द्वारा पोताना पति दीर्घायुष्य तंदुरस्ती चौथ उपवास कर सवार पानी और अन्न त्याग कर कठोर तप करे। जे उपवास रूपी तप रात्रि चंद्रमा दर्शन साथ चंद्र पूजा कर पति की पूजा कर चारणी में दीवा वड़े चंद्र अने पति ने निहाड़ी तेमनी आरती करी व्रत पतिना हाथे पानी तेमज भोजन आरोग्य पूर्ण करे छे। ए पूर्वे सौभाग्यवती स्त्री एकत्र थई पूजा विधि करी आराध्य देवनी आराधना करी पूजन अर्चन करी वडीलोना आशीर्वाद ले छे। त्यारे अंकलेश्वर में वसता उत्तर भारतीय समाज की महिलाओं द्वारा आ उत्सव की उजवणी रंगे चंगे करवामां आवी हती अने पति की मंगल कामना माटे पूजा कराई हती। ये करवा चौथ का व्रत रखा है और ये हर साल मैं रखती हूँ। रात के 12 बजे से तक पानी का डिब्बा भी नहीं पीती और दूसरे दिन पूरे दिन ऐसे व्रत करके उसके बाद चांद की पूजा करते हैं। हम उत्तर भारतीय लोग सब ये व्रत बहुत प्रेम भाव से अच्छे से खुशी से करते हैं और अपनी पति की लंबी आयु के लिए बच्चों के घर में सब में सुख शांति है बच्चों की रक्षा हो और ये व्रत बहुत अच्छा है। आप लोग भी कर सकते हैं और ये एक सती सावित्री ने व्रत किया था उसने व्रत तोड़ दिया तो उसके पति की मृत्यु हो गई थी और उसने फिर उसको उसने वापस उसके व्रत एक साल तक उसने अपने पति की सेवा की मृत्यु शरीर की और व्रत किया वापस पूजा करी तब वो वापस जीवित हो गया। उसके इसके बहुत अच्छा प्रभाव पड़ता है। वालिया तालुकाना चंदेरिया गामनी सीममांथी पसार थती खाड़ीमांथी कोईक तत्व द्वारा केमिकलयुक्त पाणी निकाल कराता खेतीना पाकने व्यापक नुकसान थता ग्रामजनोमां रोष फैलाई जवा पाम्यो छे। अंकलेश्वर पानोली अने झगड़िया जीआईडीसीमां आवेल केटलीक कंपनीओ द्वारा केमिकल वेस्टनो जाहेरमां निकाल करायो होवाना अनेक किस्साओ प्रकाशमां आव्या छे। त्यारे आवी केटलीक कंपनीओए जंगल विस्तारमां केमिकलयुक्त पाणीनो निकाल कर्यो छे। वालिया तालुकाना केटलाक गामोनी सीममां हवे अत्यंत केमिकलनो निकाल करवा माटे कोईक तत्वो बेफाम बन्या छे। त्यारे वालिया तालुकाना चंदेरिया गामनी सीममांथी पसार थती खाड़ीमां केमिकलयुक्त पाणीनो निकाल करवानो किस्सो सामे आव्यो छे। कोईक बेजवाबदार तत्वो द्वारा गत तारीख 22 ऑक्टोबरना रोज रात्रिना अरसामां केमिकलयुक्त प्रदूषित पाणी गामनी सीममांथी पसार थता खाड़ीमां खाली करी फरार थई गया हता। जे केमिकलयुक्त पाणीना कारणे जलचर प्राणीओ अने खेतीना पाकने व्यापक नुकसान थवा पाम्यु होवानो आक्षेप गामना डेप्यूटी सरपंचે कर्यो छे। त्यारे जीपीसीबी बेजवाबदार तत्वोने झड़पी लई कड़क कार्यवाही करे तेवी मांग उठवा पामी छे। હું ચંદેરા ગામનો વતની છું, રાણભાઈ ઉમલાભાઈ વસાવા અને ડેપ્યુટી સરપંચ તરીકે સેવા બજાવું છું અને વાલિયા અને નેતરની વચ્ચે જે નદી ચાંદડી નામ છે અને એ નદીની અંદર કોઈ ટેન્કરવાળા કેમિકલ ખાલી કરી ગયેલ છે તેમાં પાણીમાં રહેતા તમામ જળચર પ્રાણીઓ બધા મરી ગયેલ છે। એની સાથે બાજુમાં આવેલી જમીન ડાંગર અને જે મોટા મોટા ઝાડ છે તેઓ પણ નષ્ટ થઈ ગયેલ છે અને હાલમાં પણ તેઓ પડી ગયેલા દેખાય છે અને આ નદીનું પાણી તે ચંદેરિયા અને હરિપરા સુધી પહોંચે છે અને આ પાણી અત્યારે હાલ પીવાલાયક કે કપડાં ધોવા માટે રહેલું નથી તો આવા અર્થતંત્રએ સરકારે ધ્યાનમાં લઈને આવા લોકોને કાયદેસરની કાર્યવાહી કરીને હોય નમ્ર વિનંતી છે। અંકલેશ્વરની કડકિયા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ખાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ખાદી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંકલેશ્વરની કડકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ખાદી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર જયશ્રી ચૌધરીએ કાર્યક્રમની ભૂમિકા બાંધતા કહ્યું હતું કે ખાદી એક વિચાર છે, સ્વદેશ પ્રેમ, સ્વનિર્ભરતા, સ્વાવલંબન મહત્વપૂર્ણ આધાર છે। ખાદી અપનાવો, દેશને સ્વનિર્ભર બનાવવામાં સહયોગ આપો।
डॉक्टर जी के नंदाए खादी नो महत्व समझावता कहूं हतु के खादी शब्द लीसा साथे नहीं पण खरबचड़ा साथे जोड़ायेलो छे। आथी 103 वर्ष पहला 1917-18 मां साबरमती आश्रम खाते गांधीजी द्वारा खादी शब्द नो जन्म थयो हतो। पहला आपड़ा देश मांथी कपास इंग्लेंड मांचेस्टर सुधी पहुंचतो अने त्यांथी लीसू कापड़ बनीने अहीं आवतुं अने मोंघू कापड़ फरजियातपणे आपणे खरीदवुं पड़तुं, परंतु गांधीजीना मनमां अभिमान भर्यो विचार जन्म्यो कि कपड़ुं गमे तेवुं होय भले खरबचड़ुं होय पण ते हाथे बनावेलुं होवुं जोईए। गांधीजीनुं एक स्वप्न हतुं कि आझादी पछी पण दरेक गाममां जरूरी चीज वस्तु बने अने प्रत्येक गाम स्वावलंबी बने। आत्मनिर्भर भारत अभियान अंतर्गत आपणे सौए स्वदेशी चीज वस्तुओनो उपयोग करवो जोईए। ग्राम उद्योग आधारित चीज वस्तुओ आपणे खरीदीए तो आपणा देशवासीओने रोजगारी मळशे। कार्यकारी आचार्य डॉक्टर हेमंत देसाईए प्रमुख वक्तव्य आपता जणाव्युं हतुं के मारा पिताश्री आ कॉलेजना संस्थापक मणिलाल हरिलाल कड़किया पोते डॉक्टर जी के नंदाना पिताजी पण स्वातंत्र्य सेनानी हता। अर्थतंत्र चलावा माटे अने अंग्रेजीना अर्थतंत्र भांगवा माटे खादी प्रयोग करवानो विचार गांधीजीने आव्यो हतो। आपणे आजे स्वदेशी वस्तुओ खरीदीए अने चाइनीज वस्तुओनो बहिष्कार करिए, अलबत्त आज़ादी चळवळमां हजारो कुटुंબોએ પોતાનું યોગદાન ભોગ આપ્યો છે, પરંતુ આપણે આસાનીથી આઝાદી મળી ગઈ છે। આપણે આઝાદી મેળવી નથી એટલે આઝાદીના મહત્વને કદાચ આપણે સમજતા નથી। આઝાદીનો અમૃત મહોત્સવ કોઓર્ડિનેટર પ્રવીણકુમાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આભારવિધિ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ કરી હતી અને વિદ્યાર્થીઓને આઝાદીનું મહત્વ દર્શાવતા પુસ્તકો વાંચવાનો અનુરોધ કર્યો હતો। કાર્યક્રમનું સંચાલન પ્રયોસા આહિર અને અદિતિ પટેલે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, કેમ્પસ એમ્બેસેડર કિશન આહિર અને પાયલ કેશવ પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી। કેમ્પસ એમ્બેસેડર કિશન આહિર અને પાયલ કેશવ પટેલે વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અને ચૂંટણી કાર્ડ બનાવવા માટે અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જંબુસર નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ગટરની સમસ્યા હલ નહીં થતાં રહીશો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। જંબુસર નગરને ગંદુસરની ઉક્તિ સાર્થક થતી હોય જંબુસર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કાયમી ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે। પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ નિરાકરણ લાવવામાં આવતું નથી। શહેરના વોર્ડ નંબર 7માં નહસ સિનેમા ચકલાથી લઈ માછીવાડનો વિસ્તાર, પઠાણી ભાગોળ, રબારીવાડનો વિસ્તાર જ્યાં કાયમી ગંદા પાણી રોડ પર વહેતા હોય છે તથા ગટરોના ઢાંકણા પણ તૂટી જવા પામ્યા છે। રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ તંત્રને ગટર સમસ્યાનો નિવેડો લાવવામાં રસ ન હોય તેમ જનતાને લાગી રહ્યું છે। ના સિનેમાના રહીશો દ્વારા ગટર સમસ્યા હલ કરવા તથા વારંવાર લેખિત મૌખિત રજૂઆતો પાલિકા તંત્રને કરવામાં આવી હોવા છતાંય આ પ્રશ્નનો કોઈ નિકાલ આવતો ન હોય રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાયમી ગંદકીને કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। વહેલી તકે ગટરના ઢાંકણા બદલવામાં આવે તથા ગટરની સમસ્યા હલ કરવામાં આવે તેવી રહીશો માંગ ઉઠાવી રહ્યા છે। 25-30 વર્ષથી હું અહીંયા રહું છું અને જોતો આવું છું નાનપણથી જ કે અહીંયા આગળ આ રસ્તાઓ કોઈ દિવસ મને કોરા જોવા નથી મળ્યા। સવારના 9 વાગ્યાથી પાણી ચાલુ થાય છે કે સાંજે સૂતા લગીને આગળ આ જ રીતે એક જ ફ્લોમાં પાણી વયા કરે છે અને અમે વારંવાર લેખિત અરજી આપીએ છીએ નગરપાલિકાની અંદર, બરાબર, પણ કોઈ જાતનું અમને કોઈ સોલ્યુશન, પરમેનન્ટ સોલ્યુશન કોઈ નથી મળી રહ્યું અને અત્યારે અમે વારંવાર પણ અરજી આપીએ પણ અમને અહીંયા આગળ આશ્વાસન અપાય છે પણ જે અમને પરમેનન્ટ કોઈ એવું સોલ્યુશન આપવું જોઈએ કે ભાઈ કાયમી ધોરણે અહીંયાના પાણી બંધ થાય, કચરો નખાતા બંધ થાય અને ગંદકીનો કોઈ સામનો ના કરવો પડે અમને, એવો કોઈ નિકાલ કોઈ અત્યાર સુધી અમને અપાયો નથી અને આશ્વાસન આપવા માટે અહીંયા આગળ અમને આવે છે કે ભાઈ એક સરિયાનો બોદો મારીને પાણી એક કલાક માટે બંધ થઈ જાય એવી અમને આશ્વાસન આપવામાં આવે છે વારંવાર, પણ કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી। મારું નામ ઝાકીર હુસેન સૈયદ છે, મીરા ભાગર માછીવાડનો રહીશ છું। 2010માં મેં લેખિત અરજી આપેલી હતી બધાની સહી સહીમાંથી, 2012માં આપેલી છે અને અત્યારે પણ મેં 9મા મહિનામાં અરજી આપેલી છે લેખિત પર। આ ગટરનો પ્રશ્નનું કોઈ સોલ્યુશન થતું નથી અને ગટર કાયમી ધોરણ ઉભરાય છે, એના કારણે રોગચાળો ફેલાયેલો છે અને લોકો બીમાર પડેલા છે, એની જિમ્મેદારી કોણ લેશે આના માટે? છોટાઉદેપુરથી શાકભાજી ભરી ભરૂચ તરફ આવતો ટેમ્પો પલટી ખાતા પોલીસ કર્મચારીની ઈજા પહોંચી હતી। છોટાઉદેપુર તરફથી શાકભાજી ભરીને ભરૂચ તરફ જતો એમપી પાસિંગનો બોલેરો ટેમ્પો નસવાડી રાજપીપળા રોડ પર ગોધામ ગામના પાટિયા પાસે પોલીસ બેરીગેટ નજીક રોંગ સાઈડ ખાડામાં પલટી ખાઈ ગયો હતો, જેના પગલે પોલીસ ચોકી પર ફરજ બજાવી રહેલા બીઆરડી જવાન ઘાયલ થયા હતા। તિલકવાડા પોલીસે રોંગ સાઈડ વાહન હાંકનાર વાહન ચાલકની ધરપકડ કરી હતી। Happy birthday.
समाचारों पर फरी एक नजर। राष्ट्रीय एकता दिवस ने उजवणी अंतर्गत बाइक रैली नु भरूच मां आगमन थता भव्य स्वागत करायु। स्वातंत्र सेनानी कृष्णकांत मजमूदार ने बाइक सवारों तथा आगेवानों द्वारा पुष्पमाला पहेरावी वंदन कराया। सेवाश्रम रोड खाते सर्वधर्म नागरिकों द्वारा बाइक सवारों नु उष्मा भर्यु स्वागत करायु। स्टेच्यू पार्क खाते बाइक सवारों सरदार गांधी जी प्रतिमा ने सूतर की आंटी पहेरावी ने वंदन कर्या। नवी पेढ़ी ने सरदार ना विचारों अने कार्यों थी माहितगार करवा बाइक रैली खूब उपयोगी बनी रहेशे। नायब मुख्य दंडक दुष्यंत भाई पटेल भरूचना पंडित ओमकारनाथ हॉल खाते योजायेल सांस्कृतिक कार्यक्रम। अंकलेश्वर पासेना नेशनल हाईवे पर अंसार मार्केट पासे बाइक स्लिप थई जता बे युवकों ना मौत निपजे। सूरतना उतराण थी बाइक लई बन्ने युवकों अंकलेश्वर जेडीसी मां नौकरी पर आवता हता। समग्र घटना सीसीटीवी कैमरा मां कैद। नर्मदा मैया ब्रिज पर थी पूर झड़पे हंकाराता वाहनों। नर्मदा ब्रिज पर अकस्मातना वत्ता जता बनाव। वालुगामना पाटिया पासे एसटी बस अने ट्रक वच्चे अकस्मात। 25 करता वधु एसटी बस ना मुसाफरों ने थयेली इजा। एसटी बस रॉन्ग साइड पर हंकाराती होवाथी अकस्मात सर्जायो। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।